ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત પાંજરાપોળ ખાતે શ્રી પરશુરામ બ્રહ્મ સંગઠન અને ભરૂચ પાંજરાપોળના સંયોગથી ગૌમાતાના સાનિધ્યમાં સમૂહ સર્વ પિતૃ તર્પણનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણે જાણીએ છીએ તેમ સનાતન હિન્દુ ધર્મમાં ત્રણ પ્રકારના ઋણ વિશે જણાવવામાં આવ્યું છે. દેવઋણ, ઋષિઋણ તથા પિતૃઋણ, જેમાં પિતૃઋણમાંથી મુક્ત થવા માટે શ્રાદ્ધની વિધિ કરવામાં આવે છે. શ્રાદ્ધ પક્ષમાં ગોદાનનો મહિમા સવિશેષ માનવામાં આવે છે. પિતૃ તર્પણ કરવાથી પિતૃઋણમાંથી મુક્ત થવાય છે. પિતૃ તર્પણ એ પિતૃને સંતુષ્ટ કરવાનો મહિમા છે. ત્યારે સર્વ પિતૃના સંતુષ્ટિ માટે ગૌમાતાના સાનિધ્યમાં શ્રી પરશુરામ બ્રહ્મ સંગઠન અને ભરૂચ પાંજરાપોળના સંયોગથી સમૂહ સર્વ પિતૃ તર્પણ, વિષ્ણુ પૂંજા, ગૌપૂંજા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી પરશુરામ બ્રહ્મ સંગઠનના સભ્યો સહિત પાંજરાપોળના ટ્રસ્ટીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જય પરશુરામ. આજરોજ ભરૂચ પરશુરામ બ્રહ્મ સંગઠન દ્વારા સર્વ પિતૃ અમાસના દિવસે સમાજના દરેક જ્ઞાતિના ભાવિક ભક્તોને સર્વ પિતૃ મોક્ષાર્થે ગૌશાળાના પાંજરાપુર નિમિત્તે સ્થાન ઉપર સર્વ પિતૃ મોક્ષાર્થે તર્પણ વિધિ, વિષ્ણુ પૂજન અને મોક્ષ માટે ભગવાન નારાયણને પ્રાર્થના કરીને દરેકના પિતૃઓને ભગવાન મોક્ષ આપે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી અને માં ગૌ માતાને પ્રાર્થના કરી છે કે દરેકના પિતૃઓને ઉત્તમ ગતિ મળે, વૈકુંઠાદિ પ્રાપ્તિ થાય. એના માટે દર વર્ષની માફક આ વર્ષે પણ ભરૂચ પરશુરામ બ્રહ્મ સંગઠન દ્વારા સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રાદ્ધ તર્પણ વિધિ રાખેલ છે. જય પરશુરામ. હું પરશુરામ બ્રહ્મ સંગઠનમાં ખજાનદી તરીકે ફરજ બજાવું છું. મારું નામ છે નિલેશભાઈ બરદુભાઈ પાઠક.